રાજકોટ જિલ્લા પંચાયત ખાતે બેડલા તાલુકા શાળાના આચાર્ય જતીનભાઈ પરમાર તથા શિક્ષક ઉપેન્દ્રભાઈ ભટ્ટની બદલી બાબતે યોગ્ય ન્યાય આપવા મુદ્દે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂઆત. બીજા શિક્ષકો અને સ્ટાફનું કહેવું છે કે બાળકોને મજૂરી કામ કરાવે એવા ખોટા એક વિડીયો અને ફોટા વાયરલ થયા એના આધારે તેની બદલી કરવામાં આવે છે. જો કે એવું કોઈ કામ શાળામાં કરાવવામાં આવતું નથી. આ વિડીયો અને ફોટા શાળાની બહાર બ્લોક પાથરવાનું કામ ચાલતું હતું ત્યાં બાળકો રેતીથી રમતા હતા એ વિડીયો અને ફોટા વાયરલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી શિક્ષકની જે મહેનત છે અને કામગીરી છે તેને ધ્યાનમાં લેતા નથી અને માત્ર વિડીયો વાયરલ થવાથી આ આધારે તેમની બદલી કરવામાં આવે છે, જે રોકવા આજરોજ તે શિક્ષકો અને સ્ટાફ દ્વારા જિલ્લા અધિકારી પાસે અરજી કરવામાં આવ્યા છે. ખાસ તો એ શિક્ષકોની શાળાનો રેકોર્ડ, એની વિદ્યાર્થીઓ પ્રત્યેની નિષ્ઠા, એની કામગીરી, એ કાંઈ જોયા વગર માત્ર એક બાબતને ધ્યાને લઈને એની જે બદલી કરી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. એ શિક્ષકો છે એ ખૂબ જ કર્મનિષ્ઠ છે, શાળામાં એમની કામગીરી ખૂબ સારી છે. હું એમની સ્કૂલની સીઆરસી કોઓર્ડિનેટર છું, મેં એમની કામગીરી ખૂબ નજીકથી જોઈ છે. એ શિક્ષકોને કોઈ પણ જાતની ફરિયાદ વગર, કોઈ પણ જાતની અરજી વગર માત્ર વિડીયોના આધારે બદલી જે કરી નાખી છે એ શિક્ષકોને ન્યાય મળે એ માટે અમે ભેગા થયા છીએ. જો કાંઈ નિવેડો આજે નહીં આવે તો ભવિષ્યમાં આયોજન પ્રમાણે હજી પણ અમે અમારી રીતે કાર્યક્રમ કરશું. બાળકોને મજૂરી કામ કરવામાં આવે છે, તો પ્રશ્ન ઉપસ્થિત અને વિડીયો ફૂટેજ અને ફોટા તો એ વાયરલ થયા. પણ હકીકતમાં ખરેખર તાલુકા શાળામાં શિક્ષકો દ્વારા એવું કોઈ કામ કરવામાં આવેલ નથી. અને ત્યાં જે કામ ચાલતું હતું લેવલ બ્લોક પાથરવાનું, એની અંદર જે કાંઈ એક લારી પડી હતી અને માટી હતી, તો વિશેષના સમયમાં વધારાના સમયમાં બાળકો જે રમતા અને એ ફોટો ફૂટેજ કરી, વિડીયો ફૂટેજ કરી અને વાયરલ કરેલા ન્યૂઝપેપરમાં જે આવેલ એના અનુસંધાને તાલુકા જિલ્લાના અધિકારીઓએ રૂબરૂ મુલાકાત લઈ અને તપાસ કરેલી, તપાસ રિપોર્ટ પણ જિલ્લામાં આપી દેવામાં આવેલો. રિપોર્ટ આપ્યા પછી જિલ્લા અધિકારી દ્વારા તેમની બંનેની બદલી કરી નાખવામાં આવી. ખરેખર આ આચાર્ય અને શિક્ષક એ પોતાની સ્કૂલ માટે પોતે જાતે ઘસાય એવા શિક્ષકો છે અને એમને આ બદલી દૂરના સ્થળે, એટલે ઉપલેટા તાલુકામાં એટલે વિછિયા તાલુકામાં, ત્યાં દૂરના સ્થળે મૂકવામાં આવ્યા, જેથી એના કુટુંબથી ઘણા દૂર ફરજ માટે એને મૂકવામાં આવે. તો આના વિરોધમાં તે ખરેખર આ શિક્ષકોની કોઈ એવી ભૂલ નથી અને કોઈ એવું કાર્ય કરાવેલું નથી, તો એમને આ સજા શા માટે? એટલે અમારી ફેર માગણી એવી છે, ફેર વિચારણા કરી, એ બે શિક્ષકોને ન્યાય મળે અને એમને જે કાંઈ છે એમના ફરજના સ્થળે પાછા પુનઃ લેવામાં આવે એવી અમારી માગણી છે. એવી અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી પાસે પણ રજૂઆત કરીએ છીએ અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ પાસે પણ અમે રજૂઆત અત્યારે કરીએ છીએ. એના અનુસંધાનમાં અમારે અત્યારે આપણા જે શિક્ષક મિત્રો છે, 50-100 જેવા શિક્ષક મિત્રો આજે એકત્રિત થયા છે અને એ બધા એનું જે છે કે ભાઈ એને ખરેખર નિર્દોષ છે એવું અમે બતાવવા માગીએ છીએ અને ખરેખર છે જ નિર્દોષ, એટલે એના સમર્થનમાં અમે અહીંયા આજે ભેગા થયા છીએ, રજૂઆત કરવા ઉપસ્થિત છીએ. રજૂઆત આપણી નહીં સાંભળવામાં આવે તો આપની આગળની રણનીતિ શું રહેશે? રજૂઆત અમારી નહીં સાંભળવામાં આવે તો અમારે જે મુશ્કેલીઓ પડે છે શાળા લેવલે સ્વચ્છતા બાબતની કે જે કાંઈ કાર્યક્રમો, તો અમે અમારા જે જિલ્લા સંઘ છે તો જિલ્લા સંઘના આદેશ મુજબ જે કોઈ કાર્યક્રમ આપવાના થતા હશે એ આપવા માટે અમે બધા એમની સાથે છીએ.